नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 गणित में आप प्रकरण 6 त्रिकोण नो अभ्यास करिए छे। एमा आगळ हवे प्रमेय 6.6 ए आपणे भणवानो छे। आ प्रकरण में तमारे बे ज प्रमेय पूछाया छे, जेमा एक आ 6.6 छे, बराबर। तो आ खास प्रमेय आपणे करशुं। हवे एनी अंदर आपेलुं छे के बे समरूप त्रिकोणोना क्षेत्रफळनो गुणोत्तर तेमनी अनुरूप बाजुओना गुणोत्तरना वर्ग बराबर होय छे। तो अहीं बात कोनी थाय छे, समरूप त्रिकोणना क्षेत्रफळना गुणोत्तरनी। ए कोना बराबर होय? तो के अनुरूप बाजुओ छे एना गुणोत्तरना वर्ग बराबर होय। तो आपणे आगळ शरतमां शीखी गया छे अनुरूप बाजुओना गुणोत्तर ए केवी रीते लखवा ए पण आपने आवडी गया छे, बराबर। एना ઉપર આખો આ પ્રમેય છે। હવે ક્ષેત્રફળ વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યો છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ આપણને ખબર છે, અડધો પાયો ગુણ્યા વેધ। તો હવે આ પ્રમેયની શરૂઆત કરીએ તો પક્ષની અંદર આપણે કીધું છે બે સમરૂપ ત્રિકોણ, તો આપણે બે સમરૂપ ત્રિકોણમાં લીધું છે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર। એના પ્રમાણે આપણે અહીંયા આકૃતિ દોરી છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર। પછી આપણે એક વેધની રચના બેમાં કરશું, જેના કારણે આપણે ત્રિકોણનું જે ક્ષેત્રફળનું સૂત્ર વાપરીએ છીએ અડધો પાયો ગુણ્યા વેધ, તેમાં વેધની જરૂર પડે છે, એટલે આપણે અહીંયા વેધની રચના કરી છે। હવે સાધ્યમાં, તો કે સાધ્યમાં શું છે? તો અહીંયા આપણે કીધું છે ક્ષેત્રફળનો ગુણોત્તર। તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શું થાય? તો કે એબીસી લખાય છે ખાલી, અને પીક્યુઆર એનું પીક્યુઆર, બરાબર। તો કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, તો કે એબી છેદમાં પી ક્યુ, બીસી છેદમાં ક્યુઆર અને સીએ છેદમાં આરપી, એવું આપણે લખતા આવડે છે। પણ શું છે? અનુરૂપ બાજુઓના ગુણોત્તરનો વર્ગ। તો જે ગુણોત્તર છે એનો શું કરવાનો છે? વર્ગ, એટલે કે સાધ્ય આપણું શું થયું? તો કે એબીસી છેદમાં પી ક્યુઆર બરાબર એબી છેદમાં પી ક્યુનો વર્ગ બરાબર બીસી છેદમાં ક્યુઆરનો વર્ગ બરાબર સીએ છેદમાં આરપીનો વર્ગ, આ આપણું શું થયું? સાધ્ય। તો પક્ષ સાધ્ય અને તમને આકૃતિમાં ખબર પડી ગઈ છે। હવે આપણે સાબિતી તરફ જઈએ, તો સાબિતીમાં આપણે અહીંયા, તો કે ત્રિકોણ એબીસીમાં એએમ વેધ અને ત્રિકોણ પીક્યુઆરમાં વેધ પીએન દોરો। હવે આપણે રચના કરીએ છીએ એટલે લખવું પડે દોરો એવો શબ્દ, બરાબર। તો એએમ અને પીએન છે એ આપણે પછીથી રચના કરીએ એટલે લખ્યું છે અહીંયા કે ત્રિકોણ એબીસીમાં એએમ અને પીક્યુઆરમાં પીએન વેધ છે એ દોરો। હવે તો કે ત્રિકોણ એબીસીનું આપણે ક્ષેત્રફળ લખીએ, તો એકવાર સૂત્ર લખીએ આપણે, અડધો પાયો ગુણ્યા વેધ। હવે અડધો આમનમ, આ ત્રિકોણ એબીસીની વાત છે, એમાં પાયો કયો આવશે? તો કે બીસી, અને વેધ કયો છે એમાં? એએમ। તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ લખવું હોય તો અહીંયા આપણે ખાલી લખી શકીએ એબીસી, તો એબીસી બરાબર અડધો બીસી ગુણ્યા એએમ। એવી જ રીતે પીક્યુઆરમાં લખવું હોય તો પીક્યુઆર બરાબર અડધો, આનો પાયો શું થાય? તો કે ક્યુઆર, અને વેધ શું છે એનો? પીએન। હવે આપણે સાધ્યમાં જોવો તો શું લેવાનું છે? ગુણોત્તર। તો આપણે અહીંયા ગુણોત્તર લઈએ એબીસી છેદમાં પીક્યુઆર બરાબર અડધો બીસી ગુણ્યા એએમ છેદમાં પીક્યુઆરનું લખીએ તો અડધું ક્યુઆર ગુણ્યા પીએન। હવે અડધો અડધો ઉડી જાય, અહીંયા આપણે બેના ભાગ પાડી દઈએ તો અહીંયા થઈ ગયું બીસી છેદમાં ક્યુઆર ગુણ્યા એએમ છેદમાં પીએન। હવે આ ભાગ પાડવાનો અર્થ શું કામ? તો કે જો અહીંયા આપણે બીસી છેદમાં ક્યુઆર વાળું પદ જોવે છે તો અહીંયા આવી ગયું છે, તો એએમ છેદમાં પીએન છે એનું કંઈક આપણે આગળ ગણતરી કરીએ, જેથી કરીને આપણે શું મળે? અહીંયા બીસી છેદમાં ક્યુઆરનો વર્ગ છે એ મળે। તો પહેલાં સમીકરણ સુધી આપણે ખબર પડી ગઈ। હવે આગળ, હવે આપણે પહેલાંથી કીધું છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ
पी क्यू आर आ वस्तु क्या आपी है पक्ष में। हवे एना कारण आपणे शुं लखी शकीए तो कि खूणो बी बराबर खूणो क्यू थाय बराबर, केम के अनुरूप बाजुओना माप छे केवा होय बीमा समान, खूणो बी बराबर खूणो क्यू। हवे आपणे लईए छीए त्रिकोण ए बी एम अने त्रिकोण पी क्यू एन माटे। हवे आ बे माटे आपणे समरूपता साबित करवानी छे, तो समरूपतानी शर्तो तमने याद हशे तो त्रिकोण ए बी एम अने त्रिकोण पी क्यू एन में तो कि आकृति में जो ए बी एम एटले आनी वात थाय छे, पी क्यू एन एटले आटली, तो आ बे अर्धा त्रिकोणनी वात थाय छे। हवे ऊपर आपणे हमणां लिख्युं छे खूणो बी अने खूणो क्यू केवा छे सरखा, तो खूणो बी आमां पण छे खूणो क्यू आमां पण छे, तो ई पण बे केवा थशे सरखा, तो खूणो बी बराबर खूणो क्यू। अने હવે આકૃતિમાં જો એમ ખૂણો છે આ બાજુ 90 હોય તો અંદર પણ 90 હશે, એવી રીતે એન ખૂણો અહીંયા બહારની બાજુ 90 તો અંદર પણ 90 હશે, તો 90ના બે ખૂણા છે એ કેવા થાય સરખા, તો ખૂણો એમ બરાબર ખૂણો એન। તો આપણી પાસે બે ખૂણા સરખા મળ્યા તો કઈ શરત લાગુ પડે, તો કે ખૂખુ શરત પ્રમાણે ત્રિકોણ એ બી એમ समरूप त्रिकोण पी क्यू एन। हवे आना ऊपर थी आपणे शुं लावानुं छे, तो कि जो ए एम अने पी एन छे एनी कंईक आपणे बाजू छे ई लावानी छे, तो आपणे ए एम छेदमां पी एन एनी सरखी बाजू એટલે કે સરખો ગુણોત્તર કોનો થશે, તો એ એમ અને પી એન આવી ગયું, તો હવે તો કે અહીંયા આવશે ए बी छेद में पी क्यू। आज तमारो बीजो समीकरण बराबर, तो एम छेद में पी एन गुणोत्तर से ए बी छेद में पी क्यू जेटलो थाय। हवे आग आपणे भणीए, हवे आपने अहीं आग आपेलू छे त्रिकोण ए बी सी समरूप त्रिकोण पी क्यू आर आ वस्तु आपेली छे आपने पक्ष में, तो बे त्रिकोण छे ई समरूप होय तेनी अनुरूप बाजुनो गुणोत्तर केवो होय, तो के सरखा, तो ए बी छेदमां पी क्यू बराबर बी सी छेदमां क्यू आर बराबर सी ए छेदमां आर पी। आ छे तमारुं समीकरण 3। तो हवे समीकरण आपणे पहेलुं अने त्रीजुं छे एमां जो तो बी सी छेदमां क्यू आर एना बराबर शुं लखी शकाय, ए बी छेदमां पी क्यू लखी शकाय। अने समीकरण बे आपणे जोईए तो अहींया समीकरण बे मां छे ए एम छेदमां पी एन बराबर शुं लखी शकाय, ए बी छेदमां पी क्यू। अने समीकरण 3 उपरथी बी सी छेदमां क्यू आर जेना बराबर पण शुं लखी शकाय, ए बी छेदमां पी क्यू। तो समीकरण बी अने 3 नी किंमत आपणे 1 मां मूकीए तो अहीं आपणे लखीए समीकरण 1, 2 અને 3 પરથી એ બી સી છેદમાં પી ક્યુ આર બરાબર એ બી છેદમાં પી ક્યુ ગુણ્યા એ બી છેદમાં પી ક્યુ। હવે આ એ બી છેદમાં પી ક્યુ છે એ કોનું છે, તો કે બી સી છેદમાં ક્યુ આર બરાબર છે, અને આ એ બી છેદમાં પી ક્યુ છે એ કોના બરાબર છે, તો કે એ એમ છેદમાં પી એન બરાબર છે। હવે જો બી સેટ સરખી એટલે આ થઈ ગયું એ બીના છેદમાં પી ક્યુ આખાનો વર્ગ, તો બે ત્રિકોણનો ક્ષેત્રફળનો ગુણોત્તર છે એને અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો થાય। હવે આગળ આપણે સાધ્ય પ્રમાણે લખવું હોય ત્યાં લખીએ સમીકરણ 3 પરથી એ બી સી છેદમાં પી ક્યુ આર બરાબર એ બી છેદમાં પી ક્યુનો વર્ગ બરાબર બી સી છેદમાં ક્યુ આરનો વર્ગ બરાબર સી એ છેદમાં આર પીનો વર્ગ। તો આપણે એક માટે સાબિત કર્યું તો પછી બીજા બે છે એ જાતે સાબિત થઈ જાય,
कोना ऊपर थी तो के समीकरण त्रण ऊपर तो आ छे तमारो प्रमेय 6.6 बराबर क्षेत्रफळना गुणोत्तर वालों तो आ खास करजो न आवड़े तो आप बे वक्त छे ई जोई लेवानो। हवे प्रमेय 6.6 पर आधारित स्वाध्याय 6.4 दाखला छे एमां पहेलो दाखलो छे त्रिकोण एबीसी समरूप त्रिकोण डीईएफ छे तेमना क्षेत्रफळो अनुक्रमे 64 सेंटीमीटर स्क्वेर अने 121 सेंटीमीटर स्क्वेर छे। जो ईएफ बराबर 15.4 सेमी होय तो बीसी शोधो। तो हमणां आपणे एबीसी छेदमां पीक्यूआर वाळो प्रमेय छे जोई गया। पीक्यूआर नी बदले अहीं शुं छे डीईएफ छे। हवे अहीं एक बाजू आपी छे ईएफ तो जो ईएफ छे एनी साथे कई बाजू आवशे तो के बीसी आवशे। तो आपणे डायरेक्ट अहीं हवे लखीए के त्रिकोण एबीसी समरूप त्रिकोण डीईएफ तेथी एबीसी छेदमा डीईएफ बराबर बीसी छेदमा ईएफ। तो जे बाजूनी बात थई होय एने अनुरूप बाजू छे तमारे लेवानी। हवे क्षेत्रफळनो गुणोत्तर शुं छे तो के 64 छेदमा 121 અહીં આપણે સૂત્ર પ્રમાણે સ્ક્વેર બીસી આપણે શોધવાનું છે અને ઈએફ છે કેટલા આપ્યા છે 15.4 અને આખાનો વર્ગ। હવે જો આ બાજુ છે એ વર્ગ આપેલા છે પહેલેથી તો બંને બાજુથી આપણે વર્ગ કાઢીએ તો 64નું વર્ગમૂળ શું થાય તો કે 8 અને 121નું 11। અહીંયા ઉપરથી વર્ગ હોય ગયો એટલે બીસી છેદમાં 15.4। અહીંયા આપણે સૂત્ર વાપર્યું છે તો લખીએ અહીંયા પ્રમેય 6.6। હવે બીસી ગોતવાનું છે તો બીસીને કરતાં બનાવો બીસી બરાબર 8 × 15.4 છેદમાં 11। તો અહીંથી તમે પોઈન્ટ કાઢ નાખો તો 154 × 11 × 10। તો અહીંયા 11 વડે 11 × 1 = 11 4 + 44 = 44 એ 14 8 112 112 છેદમાં 10 નો ખબર હતી અહીંયા લખી નાખી આપણે 112 છેદમાં 10 એટલે 11.2 અને બાજુનું માપ છે એટલે આવશે સેમીમાં। તો બીસીનું માપ આપણે મેળવ્યું 11.2 સેન્ટીમીટર। તો આવી રીતે આપણે પ્રમેયનો ઉપયોગ કરીને સૂત્ર છે એના ઉપરથી બાજુનું માપ છે શોધી શકાય। હવે તો કે 8મો દાખલો છે આપણે તો 8મો દાખલો છે એમાં કીધું છે જેમાં ડી એ બીસીનું મધ્ય બિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો એ બીસી અને બીડીએ છે। તો આપણે બે સમબાજુ ત્રિકોણ આપેલા છે સમબાજુ એટલે કે બધી બાજુ કેવી હોય એક સરખી તો એબીસી અને ડીએફ બીડીઈ આપેલા છે। ત્રિકોણો એબીસી અને બીડીઈના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો અહીંયા આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ દર્શાવવાનો છે। આ તમને એમસીક્યુ જેવો પ્રશ્ન છે। તો આપણે અહીંયા બે ત્રિકોણ આપેલા છે ત્રિકોણ એબીસી એને સમરૂપ ત્રિકોણ છે બીડીઈ તો આના ઉપરથી આપણે પ્રમેય 6.6નો શું સૂત્ર લખી શકીએ તો કે એબીસી છેદમાં બીડી બરાબર બીસી છેદમાં ડીઈ। હવે જો અહીંયા બીસી અને ડીઈને કંઈ લાગુ પડે નહીં તો અહીંયા આપણે શું કરશું તો કે આ સમરૂપતા આપણે નહીં ચાલે તો બીજી સમરૂપતા આપણે લખીએ ત્રિકોણ એ બીસી એની સાથે ત્રિકોણ ઇ બી ડી લઈએ બરાબર। તો આના ઉપરથી આપણે સૂત્ર લખીએ એ બીસી છેદમાં ઇ બી ડી બરાબર બીસી છેદમાં બીડી એનો વર્ગ। હવે જો અહીંયા પહેલેથી આપણે કીધું છે ડી છે એ કોનું મધ્ય બિંદુ છે બીસીનું તો બીડી અને બીસી વચ્ચે કંઈક સંબંધ થશે
बराबर, तो एना ऊपर थी आपने जवाब मळशे। तो हवे आपणे लखीए कि हवे बी ए बी सी नू मध्य बिंदु छे, मध्य बिंदु छे तो बे सरखा भाग करे तो बी डी बराबर एक ना छेद में बे शूँ थाय बी सी थाय। आपणे बी सी नू माप जोतु होय तो बी सी बराबर बे क्या जाए ऊपर एटले बे बी डी थी गयुं। हवे आ बी सी नू माप छे अहीं आपणे समीकरण एक में मूकीए तो समीकरण एक में बी सी बराबर टू बी डी लेता तो अहीं थी गयुं ए बी सी छेद में ई बी डी बराबर बी सी नी बदले लख्युं आपणे टू बी डी एना छेद में बी डी અને આખાનો વર્ગ। હવે આ બે સરખા છે લૂડી ગયા, અહીંયા શું વધ્યું તો કે બેના છેદમાં એકનો વર્ગ વધ્યો, બરાબર શું થાય બેનો વર્ગ ચાર અને એકનો વર્ગ એક। તો અહીંયા આપણે ગુણોત્તર શું મળ્યો, ચાર છે એક બરાબર ચાર છે એક। તો ત્રિકોણ એ બી સી અને એ બી ડી એટલે કે બે ત્રિકોણનો ગુણોત્તરનો જવાબ શું આવશે, ચાર છે એક આવશે। તો આવી રીતે ક્ષેત્રફળના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ દાખલા છે ગણી શકીએ। તમારે સ્વાજે 6.4 માં બે દાખલા છે તો બે છે આપણે વ્યવસ્થિત પાકા કરશું।